સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની વાત આવે અને એમાં જો લીંબડી નગરપાલિકાની વાત આવે તો વિવાદ ના થાય તો એ નવાય જ ના કહેવાય. આવો જોઈએ લીંબડી નગરપાલિકાના વિવાદિત અહેવાલમાં. આમ તો વાત કરીએ લીંબડી નગરપાલિકાની તો છેલ્લા કેટલાય વર્ષોથી અહીં બીજેપીનું એકહથ્થું શાસન રહ્યું છે, જેથી શહેરના અતિ પછાત અને દલિત વિસ્તારોમાં આજે પણ લોકોની પાયાની જરૂરિયાત એવા રોડ રસ્તા, ગટર તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી. લીંબડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા જાતિવાદ રાખી અતિ પછાત અને દલિતોના વિસ્તારમાં આજના દિવસે પણ સુવિધાઓ આપવામાં આવતી નથી. લીંબડી નગરપાલિકામાં સત્તાધારી પક્ષના જાતિવાદી પૂર્વ પ્રમુખ શંકરલાલ દલવાડીના કાર્યકાળ માં ગરીબ અને પછાત લોકોના એરિયાઓમાં કોઈ પણ જાતનો વિકાસ કરવામાં આવ્યો નથી. એ આપ આજના પાણી નહીં મળવાના બનાવ પરથી જ સમજી શકો છો. આમ આ પૂર્વ પ્રમુખે પોતાની મનમાની જ ચલાવતા ગરીબ અને પછાત વિસ્તારના રહીશોને ખૂબ જ માનસિક ત્રાસ આપી ઇરાદાપૂર્વક સરકારી સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે. લીંબડી નગરપાલિકામાં હાલ અનુસૂચિત જાતિના મહિલા પ્રમુખ નાનુબેન ચાવડા હોય, જેથી હાલ તમામ અતિ પછાતને દલિત સમાજના લોકો પોતાને આટલા વર્ષોથી આ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે તેની રજૂઆત કરવા માટે દોડી આવ્યા છે. પોતાના સમાજના પ્રમુખ હોવાના નાતે પોતાના વિસ્તારમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે લોકોના ટોળે ટોળા રજૂઆત કરવા ધસી આવે છે. આવું જ એક ટોળું લીંબડીના વાડી વિસ્તારમાંથી આજે અચાનક લીંબડી નગરપાલિકા કચેરીમાં બપોરના સુમેરે ધસી આવતા કચેરીમાં બે ઘડી તો દેકારો મચી ગયો હતો. આ વાડી વિસ્તારના દલિત સમાજના લોકોની માંગ હતી કે અમને પીવાનું પાણી મળતું નથી, આખા ગામને પીવાનું પાણી મળે છે અમને કેમ નહીં. આમ પાણી મુદ્દે હોબાળો થતા આખી નગરપાલિકામાં દેકારો મચી ગયો હતો. આ વખતે પ્રમુખના મોટા દીકરા જયેશભાઈ ત્યાં આવી જતા તેમણે આવેલા તમામ લોકોને આશ્વાસન આપ્યું હતું અને એક બે દિવસમાં જ તમારો આ પાણીનો પ્રશ્ન સોલ્વ કરી દેવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી, જેથી આવનાર તમામ લોકો એક નવી આશા સાથે સુપરત ફર્યા હતા. સચિન મકવાણાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર.